ગુડ મોર્નિંગ બાળકો, આજે આપણે ધોરણ 5 એટલે કે મોલ લેક્ચર ભણવાના છીએ. લેક્ચર છે 5 વિષય ગુજરાતી, બરાબર? તો અત્યાર સુધી આપણે કેટલા કાવ્ય અને પાઠચાલા બને યાદ છે કે નથી? હજી છે ને? હા, પેલો આપણે કયો પાઠચાલા હતા ચલાવ્યો હતો? ચબુત્રો શીખ્યા હતા, ભણ્યા હતા ચબુત્રો પાઠ. હા, બધાને યાદ છે કયો પાઠ હતો? ચિત્ર પાઠ, બરાબર. પછી બીજું કાવ્ય કયું હતું? પર્વત તારા, જે પ્રાર્થના હતી ને. પછી પાઠ 3 મહેનતનો રોટલો, જે બોધ કથા હતી. એના પછી આપણે શું જોયું? ઓને યાદ છે? હા, કાવ્ય 4 સુંદર સુંદર જે પ્રકૃતિ ગીત આપણે શીખ્યા હતા, દસ મજાની પ્રાર્થના ગીત એને પાઠ આપણે જોયા છે. તો આજે આપણે ચારેય પાઠ અત્યાર સુધી જે શીખ્યા છે એ શું કરશું? પુનરાવર્તન, પુનરાવર્તન એ બરાબર પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 21 એના વિશે આપણે આગળ જે શીખ્યા છે તેનું શું કરીએ? થોડું પુનરાવર્તન જોઈ લઈએ કે જેથી આપણને બધું યાદ આવી જાય, પછી આપણે આગળ વધીશું. તો ચાલો પેજ નંબર 21 પાઠ્યપુસ્તક કે પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્ન ઉત્તર એક એક વાક્યમાં લખો. નીચેના દરેક પ્રશ્ન ઉત્તર એક એક વાક્યમાં લખો, બરાબર. જેમાં પહેલો સવાલ શું છે? આપણને આ પુનરાવર્તન છે ને આપણે જાતે જ કરવાનું હોય, તો તેમ છતાં હું તમને થોડુંક આ વસ્તુ યાદ કરાવી આપું, બરાબર. પણ આ પુનરાવર્તન આપણે જાતે જ કરવાનું, કેમ કે આ બધા જ પ્રશ્નો આપણે આગળના પાઠમાં કે કાવ્યમાં શીખી ગયેલા છીએ, બરાબર. એમાં પહેલો સવાલ શું છે? ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર ક્યાં રમી રહ્યો છે આપણે જોઈ ગયા છીએ. ચાલો કોણ આપશે મને જવાબાનો? યાદ છે ને બધાને? હા, ઈશ્વર ક્યાં તો રમી રહ્યા છે? જે સવાલ પૂછો એના સાથે સાથે તમારે બધાએ મને જવાબ આપતો રહેવાનો છે, એટલે આપણને આગળનું જે પુનરાવર્તન આપણે ભણીએ છીએ તે યાદ આવી જાય, બરાબર. બીજું છે, ઈશ્વર ક્યાં સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર ક્યાં સ્વરૂપે સોગાદ આપે છે? શું આપે છે? સોગાદ એટલે આપણે આપણે ઠીક ગયા છે. તો ઈશ્વર પ્રાર્થનામાં એવું છે પર્વત તારામાં કે ઈશ્વર ક્યાં સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર ફૂલોના રંગ અને સુગંધ રૂપે સોગાદ આપે છે. ત્યારે તે નવા ઓજારો
તો અહીંયા ક્યાં આવેલો છે? લો ડોટ.
શબ્દ સરસ સીકો આવડે છે બધાને આવડે છે ને પછી કો ઉપર તો ક ર ષ ન પછી કે લખે છે હા સરસ નીચે બરાબર નવ પતિ નમ્ર તા પછી તા પતિ તા રા પછી રાવ પછી રા તો અને તો પછી પાછો તો ર તો બરાબર અને ગયા અને શબ્દ ની રમત હટ ત્યાર પછી બીજું એના પછીનું પેજ છે કે પ્રશ્ન ચાર નીચે ના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો પ્રશ્ન નંબર ચાર બરાબર પેલું છે સરોવર બધા શબ્દ આવી ગયેલા છે શું થાય સરોવર સરોવર તળાવ હું ડાયરેક્ટ અહીંયા જવાબ જ લખું છું સમાન લખતી નથી બરાબર બીજું ગર્વ એટલે આ જે આવેલું છે અભિમાન બીજું શું આવેલું છું અહંકાર સંતોષ મળતો હતો બરાબર એટલે બાવળાના બળથી
રૂઢિ પ્રયોગ આવ્યો એનો અર્થ નીચે વાક્યમાં આવવો જોઈએ નહીં અર્થ ખાલી ફક્ત ક્યાં લખવાનો છે તેની સામે બરાબર તેના પછી ચા નમકમાં પેટનો ખાડો પૂરવો બરાબર એટલે ગુજરાન ચલાવવું ગુજરાન ચલાવવું તેનો અર્થ છે વાક્ય બોલાણી કે મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસને પેટનો ખાડો પૂરવાનો મુશ્કેલ થઈ ગયું છે બરાબર પેટનો ખાડો પૂરવો ચોપડી
ત્રણ નંબર નું બોલું છું સાંભળજો બરાબર પાણી નીચે ફળિયા કરે પણ નથી એમાં છું પાણી નીચે ફળિયા કરે પણ નથી એમાં છું દુશ્મન જહાજ જોતા એનું ઉપરમાં કાઢે કાઢું શું કે છે પાણી નીચે ફળિયા કરે પણ નથી એમાં છું પાણી નીચે ફળિયા કરે છે પણ તે માછલું નથી દુશ્મન જહાજ જોતા એનું ઉપરમાં કાઢે કાઢું જો કોઈ દુશ્મન નું જહાજ જોઈ જાય તો તેનું થોડી જ વારમાં એનું માછલું કાઢી નાખે છે બરાબર તો એનો જવાબ શું આવશે વિચારો તો બધા સબમરીન શું આવશે સબમરીન જે પાણીની નીચે ચાલે છે અને કોઈ દુશ્મન બીજા કોઈ દુશ્મનનું જો એનું જહાજ જોઈ જાય તો થોડી જ વારમાં એનું કાટલું કાઢી નાખે છે શું આવશે એનો જવાબ સબમરીન ત્યાર પછી પ્રશ્નો તમારા ઘરમાં શાળામાં જોવા મળતા સામયિકો વર્તમાન પત્રો પુસ્તકો વગેરેની યાદી બનાવો આ જે ઉખાણા છે હું બોલી તો તમારે ખાલી વિચારવાના છે જો તમને આ ઉખાણા આવડે તો એ લખવાના છે નહીં તો તમને આવડે તો કોઈ પણ ત્રણ ઉખાણા અહીંયા લખવાના છે પછી પ્રશ્ન નવ કે તમારા ઘરમાં શાળામાં જોવા મળતા સામયિકો વર્તમાન પત્રો પુસ્તકો વગેરેની યાદી બનાવો સામયિકો એટલે મેગેઝિન આવતા હોય તે બરાબર વર્તમાન પત્રો એટલે પેપર છાપાઓ અને પુસ્તકો એટલે કે સારા સારા કોઈ પુસ્તકો હોય તેની યાદી બનાવવાની છે ઘરમાં જોયા હોય કે તમે કે શાળામાં જોયા હોય બરાબર તો પહેલા આપણે સામયિકની યાદી બનાવીએ પ્રશ્ન નંબર 9 બરાબર સામયિકોની યાદી બનાવીએ સામયિકો તો તમને શું આવે કે બાળપુસ્તિ મેગેઝિન આપણે જોઈએ ને ઘણી વાર આવતા હોય પેપર ની સાથે નવનીત સમર્પણ બરાબર અખંડ આનંદ આ શું છે સામયિકો ના નામ છે આ અલગ અલગ પ્રકારના ઘણા બધા સામયિકો આવતા હોય છે એના પછી શું કીધું આપણે વર્તમાન પત્ર એટલે પેપર આવતા હોય છાપાઓ અને આપણે આજે નાના બધા નામ થી આવતા હોય વર્તમાન પત્ર તો એના નામ શું આવે સંતે પછી બધાને ખબર છે ક્યુ આવશે ગુજરાત સમાચાર એના પછી દિવ્ય ભાસ્કર
હોય કે